મહેસાણા વિસ્તારની અંદર અમે ફરી રહ્યા હતા ત્યારે અમને મહેસાણાના ઇતિહાસની પણ ખબર પડી. અહીંયા એક તોરણવાળા માતાજીનું મંદિર છે. મને તો શાંતિ મળે છે, મંદિરમાં શાંતિ છે. મહેસાણા વિસ્તારની અંદર અમે ફરી રહ્યા હતા ત્યારે અમને મહેસાણાના ઇતિહાસની પણ ખબર પડી. જ્યારે અમને લોકોને પૂછ્યું ત્યારે લોકોએ અમને કહ્યું કે અહીંયા એક તોરણવાળા માતાજીનું મંદિર છે. મંદિર શું છે અમે એ પૂછ્યું એમને તો તેમણે એવું કીધું કે અહીંયા મહેસાણાનો પાયો નખાયો હતો, એટલે કે અહીંયા એક તોરણ બાંધવામાં આવ્યું હતું. જ્યારે અમે અહીંયા આવ્યા, મંદિરને જોયું, બધું અહીંયા જે લોકો છે તેમની પાસેથી જાણ્યું, તે મુજબ અમને ખબર પડી કે ચાવડા શાસનની અંદર, એટલે કે 1414ની વાત છે, સને 1414માં ચાવડા શાસનની અંદર આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ચાવડા વંશના જે મહેસાજી છે, મહેસાજી ચાવડા, તેમણે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. કહેવામાં એવું પણ આવી રહ્યું છે કે અહીંયા જે મૂર્તિ સ્થાપવામાં આવી હતી, જે તોરણ બાંધવામાં આવ્યું હતું, તે તોરણ અને મૂર્તિ જે છે તે અંબા માતાની હતી તેવું કહેવામાં આવી રહ્યું હતું. પછી ધીરે ધીરે મહેસાણા વિસ્તરતું ગયું, પછી ગાયકવાડ શાસન આવ્યું, ગાયકવાડ શાસનની અંદર કડીવાડો જે વિસ્તાર છે તે વધ્યો, પછી 1902ની અંદર જે ગાયકવાડનું શાસન હતું તે મહેસાણામાં બનાવી દેવામાં આવ્યું. પછી ધીરે ધીરે મહેસાણા વિસ્તરતું ગયું, મહેસાણાનો વિકાસ થતો ગયો અને અત્યારની જે પરિસ્થિતિ છે તે મુજબ લોકો આ તોરણવાળા માતાજીના મંદિરે આવે છે, ભાવ શ્રદ્ધાથી આવે છે, તેમનું પૂજન કરે છે, અહીંયા દીપ પણ પ્રજ્વલિત કરે છે અને પોતાની આસ્થા સાથે આ મંદિર, લોકોની આસ્થા આ મંદિર સાથે બંધાયેલી છે. તો અહીંયા એક શ્રદ્ધાળુ પણ આવ્યા છે, તેમની સાથે પણ વાત કરીશું. કાકા, તમે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છો, તમારી આસ્થા આ મંદિરની સાથે જોડાયેલી છે, આ મંદિરનો કંઈક ઇતિહાસ પણ રહ્યો છે, એ શું ઇતિહાસ રહ્યો છે, કેમ એને તોરણવાળા માતાજી કહેવામાં આવે છે? એમ તો મને તો ખબર નથી, પણ મને મારા જેટલી મને મારી આત્મા જાગે છે કે માં કે એની શ્રદ્ધા મારી છે. હું આજે 50 વર્ષથી અહીંયા આવું છું, પણ નાનપણથી અહીંયા પણ મારે અહીંયા માની શ્રદ્ધા છે. પણ તોરણવાળી છે કે મારાથી જે અનુભવવાળા છે એમને વધારે ખબર પડે કે હું જાતે બ્રાહ્મણ છું, પણ મને જેમ કે એક જ છે, મા એક જ છે, જે તોરણવાળી એ દુર્ગા છે, મા દુર્ગા, મા જગદંબા. અહીંયા મૂર્તિ છે તે કેની છે? એ મા એક જ છે, એ મા મા જગદંબાની છે, પણ એમને નામ અંબામાં, અંબામાં, પણ એમાં શું છે કે અનેક અનેક પ્રકારની નામ છે એમને અને એમની અનેક રૂપ છે. ઇતિહાસની અંદર અમને એવું જાણવા મળ્યું કે એક મહેસાજી ચાવડા હતા, તેમણે અહીંયા તોરણ બંધાવ્યું હતું અને શહેરનું નિર્માણ આખું કરાવ્યું હતું અને પછી એમણે અંબામાની મૂર્તિ અહીંયા લગાવી હતી. મને એટલી બધી જ્ઞાન નથી, પણ મારા કરતાં જે એમને જ્ઞાન છે એ તમે પૂછો તો એમને તે વધારે મળશે. કે મને મને એટલી જ્ઞાન છે કે મને તો મા જગદંબાની રૂપ મને જગ્યાએ માની આટલી શ્રદ્ધા છે. અહીંયા શહેરના લોકો છે એમની પણ અહીંયા અતૂટ શ્રદ્ધા બંધાયેલી છે. શહેરનું જે જો છે મહેસાણા જેટલા હોય બધા અહીંયા આવે છે. આરતી પણ થાય છે? થાય છે, સવાર સાંજ, સવાર સાંજે. હું તો અહીંયા મારા અહીંયાથી મારે તે હાલથી હું તો 20-25 વર્ષથી હું અહીંયા આવું છું. હું 25 વર્ષથી આવું છું દર્શન કરવા માટે આવું છું. મને તો શાંતિ મળે છે, મંદિરમાં શાંતિ છે, મંદિર એકદમ પુષ્કળ શાંતિ છે. તમે કલાક હોય તમારી મનની જે દુઃખ છે એ મટી જાય છે. મા જગદંબા એટલી બધી શક્તિ આપે છે કે તમારે જે મનની દુઃખ તમને દૂર કરી નાખે છે. Thank you.